Hello students, welcome to Nelson's English School Standard 6 Subject Gujarati Grammar. તો આજે આપણે ગુજરાતી ગ્રામરમાં વિશેષણ અને તેના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આપણે વિશેષણ. વિશેષણ એટલે શું તેની વ્યાખ્યા જોઈશું. નામની વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહે છે. વિશેષણ નામના આકાર, કદ, રંગ, ઊંચાઈ, ગુણ, સંખ્યા વગેરે બતાવે છે. આમ કેવી, કેવો, કેવું વગેરેથી પ્રશ્ન પૂછતા જે ઉત્તર મળે તે વિશેષણ છે. તો વ્યાખ્યા શું છે? વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહે છે. અને વિશેષણ છે એ આકાર, કદ, રંગ, ઊંચાઈ, ગુણ અને સંખ્યા એ બધું બતાવે છે. અને આમ કોઈ પણ સેન્ટેન્સ હોય તો આપણે ક્વેશ્ચન પૂછીએ કેવી, કેવો કે કેવું વગેરેથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ અને પ્રશ્ન પૂછતા જે ઉત્તર મળે છે તેને આપણે વિશેષણ કહીએ છીએ. વિશેષણ અર્થ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે. નામ એટલે સંજ્ઞા. સંજ્ઞાની વિશેષતા દર્શાવતા પદને વિશેષણ કહે છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કાળો હાથી, સુંદર ફૂલ. તો હાથી કેવો છે? કાળો. ફૂલ કેવું છે? તો સુંદર. તો વિશેષણ છે કાળો અને સુંદર એ વિશેષણ છે. વિશેષ્ય હાથી અને ફૂલ એ વિશેષ્ય છે. કાળું શું છે? તો હાથી છે. સુંદર શું છે? તો ફૂલ છે. તો અહીંયા હાથી અને ફૂલ એ બંને વિશેષ્ય છે. હવે આપણે વિશેષણના પ્રકારો જોઈશું. વિશેષણના 6 પ્રકારો છે. ગુણવાચક વિશેષણ, ક્રમવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, દર્શકવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ અને પ્રશ્નવાચક વિશેષણ. હવે આ ગુણવાચક વિશેષણ આપણે જોઈશું. તો ગુણવાચક વિશેષણ એટલે શું? તો કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનો ગુણ દર્શાવે તેવા વાક્યને આપણે ગુણવાચક વિશેષણ કહીશું. તો સુંદર, પ્રેમ, સેવા, નિષ્ઠા, હોશિયાર વગેરે શબ્દો આવે તો એ બધા સેન્ટેન્સ ગુણવાચક વિશેષણના હોય છે. અહીંયા એક્ઝામ્પલ છે બગીચામાં સુંદર ફૂલો છે. તો બગીચામાં કેવા ફૂલો છે? સુંદર ફૂલો છે. તે દયાળુ રાજા છે. રાજા કેવો છે? તો દયાળુ છે. ગાંધીજી સાદું જીવન જીવતા. તો ગાંધીજી કેવું જીવન જીવતા હતા? સાદું જીવન જીવતા હતા. તો અહીંયા સુંદર, દયાળુ અને સાદુ એ ગુણ દર્શાવે છે એટલે આ ગુણવાચક વિશેષણના વાક્યો છે. નંબર 2 છે સંખ્યાવાચક વિશેષણ. તો સંખ્યા દર્શાવતા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહીએ છીએ. 2 ચોર પકડાઈ ગયા. કેટલા ચોર હતા? 2 ચોર હતા. 50 વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા. કેટલા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા? 50. તેણે 1 ડઝન કેળા ખરીદ્યા. કેટલા કેળા ખરીદ્યા? 1 ડઝન. તો અહીંયા 2, 50, 1 ડઝન એ સંખ્યા દર્શાવે છે એટલે આ સંખ્યાવાચક વિશેષણના એક્ઝામ્પલ છે. નંબર 3 છે ક્રમવાચક વિશેષણ. તો ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહે છે. અહીંયા એક્ઝામ્પલ છે પ્રિયંકા પ્રથમ નંબરે પાસ થઈ. તો કયા નંબરે પાસ થઈ? પ્રથમ નંબરે. અમે ટ્રેનના 5મા ડબ્બામાં બેઠા. કયા ડબ્બામાં બેઠા? 5મા ડબ્બામાં. શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું. કયું નેત્ર ખોલ્યું? ત્રીજું. તો અહીંયા ક્રમ દર્શાવે છે પ્રથમ, 5મા અને ત્રીજું એટલે આ ક્રમવાચક વિશેષણના વાક્યો છે. નંબર 4 છે પરિમાણવાચક વિશેષણ. તો જથ્થો કે માપ દર્શાવતા વિશેષણને પરિમાણવાચક વિશેષણ કહે છે. મને થોડા ફળો આપો. કેટલા? થોડા. સાંઈબાબાના મંદિરે 1.5 સોનું છે. તો અહીંયા 1.5 એ પરિમાણવાચક વિશેષણ છે. કાલે ખૂબ વરસાદ પડ્યો. કેવો વરસાદ પડ્યો? ખૂબ વરસાદ પડ્યો. તો અહીંયા થોડા, 1.5
અને ખૂબ એ પરિમાણ દર્શાવે છે, એટલે આ સેન્ટેન્સ છે એ પરિમાણવાચક વિશેષણના સેન્ટેન્સ છે. નંબર 5 છે સાર્વનામિક વિશેષણ. સાર્વનામિક વિશેષણ એટલે શું? તો સર્વનામ તરીકે વપરાતા પદ જ્યારે નામના અર્થમાં વધારો કરે તેને સાર્વનામિક વિશેષણ કહે છે. અહીંયા તેઓ, તેમની, અમે, મારી, આપણું, અમારું આ બધા શબ્દો આપેલા છે એ બધા શબ્દો સાર્વનામિક વિશેષણના છે. અહીંયા દાખલા તરીકે અમે અમદાવાદ પહોંચી ગયા હતા, તો અમે એ સાર્વનામિક વિશેષણ છે, એટલે કે અહીંયા બધાની વાત કરી છે. તેઓ, તેમની, અમે, મારી, આપણું, અમારું આ શબ્દો આવે એટલે એ શબ્દો સાર્વનામિક વિશેષણના કહેવાય. નંબર 6 છે વિકારી અવિકારી વિશેષણ. તો સૌથી પહેલાં આપણે વિકારી વિશેષણ એટલે શું તે જોઈશું, જેમાં લિંગ વચન પ્રમાણે ફેરફાર થાય તેવા વાક્યોને આપણે વિકારી વિશેષણ કહીશું. તો અહીંયા એક્ઝામ્પલ છે, તે મોટો ડુંગર છે, તે મોટું પુસ્તક છે, તે મોટી દિવાલ છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે તે મોટો ડુંગર છે. ડુંગર કેવો છે? મોટો છે. તો જે આ સેન્ટેન્સ છે પુલ્લિંગ છે. તે મોટું પુસ્તક છે. તો પુસ્તક કેવું છે? તો આ વાક્ય છે એ નપુસંકલિંગ છે. તે મોટી દિવાલ છે. તો દિવાલ કેવી છે? મોટી છે. તો આ સ્ત્રીલિંગ છે. તો અહીંયા તે મોટો ડુંગર છે, તે મોટું પુસ્તક છે અને તે મોટી દિવાલ છે. તો અહીંયા મોટો, મોટું અને મોટી અહીંયા લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થાય છે, એટલે આ વાક્યો છે એ વિકારી વિશેષણના વાક્યો છે. બીજું જોઈશું અવિકારી વિશેષણ. તો અવિકારી વિશેષણ એટલે શું? તો જેમાં લિંગ વચન પ્રમાણે ફેરફાર ન થાય તેવા વાક્યોને આપણે અવિકારી વિશેષણ કહીશું. અહીંયા સેન્ટેન્સ આપેલા છે, તે સુંદર છોકરો છે, તે સુંદર છોકરી છે, તે સુંદર છોકરું છે. તો છોકરો કેવો છે? સુંદર. તો તે સુંદર છોકરો છે આ પુલ્લિંગ વાક્ય છે. તે સુંદર છોકરી છે. તો છોકરી કેવી છે? સુંદર. તો આ સ્ત્રીલિંગનું વાક્ય છે. તે સુંદર છોકરું છે. તો છોકરું કેવું છે? સુંદર. આ નપુસકલિંગ વાક્ય છે. તો અહીંયા સુંદર, સુંદર અને સુંદર એ ત્રણેય આપેલું છે, પણ અહીંયા લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થતા નથી, એટલે આ જે સેન્ટેન્સ આપેલા છે એ બધા જ અવિકારી વિશેષણના વાક્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિશેષણ એટલે શું અને વિશેષણના પ્રકારો વિશે તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.